બહુ કંટાળો આવે છે એટલે કોઈ ખાતું નથી તો આપણે બધું મિક્સ કરીને એક નવી ટાઈપનો સલાડ બનાવશું જે બહુ ખાવામાં સ્વાદિષ્ટ લાગે છે અને એમાં વિધાઉટ ડ્રેસિંગ આપણે એક સલાડ બનાવશું તો ચલો આપણે એની માટે જોઈતી સામગ્રી જોઈએ યલો કેપ્સિકમ એકદમ ઝીણા સમારીને મેં પાક કપ લીધા છે ફ્રેશ બેઝિલ આવે છે એને મેં એકદમ ઝીણા સમારીને પાક કપ લીધા છે યલો મકાઈ બાફીને એને મેં પાક કપ લીધી છે આ ગ્રીન સિંગોડા કાચા આવે છે આવા ટાઈપના એને મેં છાલ કાઢી અને એકદમ ઝીણા સમારીને આવી રીતે પાક કપ લીધા છે કોથમીર એકદમ ઝીણી સમારીને પાક કપ લીધી છે કાકડી એકદમ ઝીણી સમારીને પાક કપ લીધી છે સફરજન લાલ સફરજન આવે એને આપણે છાલ કાઢી અને એકદમ ઝીણા સમારીને એની અંદર જરાક સાકર નાખીને મેં રાખ્યા છે જેથી કાળા ન પડે પાક કપ લીધા છે ફુદીનો ઝીણો સમારીને પાક કપ લીધો છે લાલ કેપ્સિકમ એકદમ ઝીણા સમારીને પાક કપ લીધા છે પનીર એકદમ ઝીણું સમારીને પાક કપ લીધું છે ટામેટા એકદમ ઝીણા સમારીને અંદરથી બી કાઢીને પાક કપ લીધા છે ગ્રીન કેપ્સિકમ એકદમ ઝીણા સમારીને પાક કપ લીધા છે ચાટ મસાલો એક ટેબલ સ્પૂન લીધો રહેશે શેકેલી સિંગનો ભૂકો જેને ફોતરા કાઢીને આપણે અધકચરો ભૂકો કરીને પાક કપ લીધો છે અડધો ટીસ્પૂન મરીનો ભૂકો લીધો છે એક ટીસ્પૂન લીંબુ લીધું છે જેનો રસ કાઢી લીધો છે આપણે એનો એક ટીસ્પૂન લીધું છે બુરુ સાકર એક ટીસ્પૂન લીધું છે બુરુ સાકર તમારે ના નાખવી તો એ ઓપ્શન છે નાખશો તો થોડું વધારે ટેસ્ટી લાગશે તો હવે આપણે એને બનાવવાનું ચાલુ કરીએ પહેલાં આપણે લઈશું ઝીણા સામે રહેલા યલો કેપ્સિકમ મકાઈ બાફેલી લીલા સિંગોડા ઝીણા સમારેલા એપલ ટામેટા પનીર કાકડી રેડ કેપ્સિકમ ગ્રીન કેપ્સિકમ બેઝિલ લીવ્સ ફુદીનો અને કોથમીર ઝીણી સમારેલી આ બધું આપણે લઈ લીધું હવે આપણે નાખશું મસાલા માટે મરીનો ભૂક્કો શિંગનો ભૂક્કો ચાટ મસાલો લીંબુ બુરુ સાકર હવે આપણે એને એકદમ હલાવી દઈશું બરાબર તમને જોઈએ તો આમાં થોડું તમે મીઠું નાખી શકો છો મેં નાખ્યું નથી કારણ કે ચાટ મસાલામાં મીઠું અને સંચળ બંને આવે છે તેથી મેં નાખ્યું નથી તમારે ઓછું લાગે તો તમે થોડું નાખી શકો છો બસ હવે આપણો આ સલાડ તૈયાર છે તો હવે આપણે એને સર્વ કરવા માટે ડેકોરેટ કરીએ થોડું